गुड मॉर्निंग स्टूडेंट्स, श्री बीबी एंड पीबी हिराबरा कन्या विद्यालय कालावड़ा आपनो स्वागत छे। हवे आपणे जोशुं नैसर्गिक स्रोत में जैव भू रासायणिक चक्रो। तो जीवावरण में जैविक अने अजैविक घटकों की वच्चे थती आंतरक्रिया द्वारा जीवावरण गतिशील अने स्थायी बने छे। आ आंतरक्रिया द्वारा जीवावरणना विविध घटकों की वच्चे पदार्थ तो के नाइट्रोजन, ऑक्सिजन, कार्बन, पाणी अने ऊर्जानुं स्थळांतरण थाय छे। तेमां पहेलुं छे कुदरतमां जलचक्र। जळ स्त्रोतमांथी पाणीनुं बाष्पीभवन थतां बाष्प वातावरणमां जाय छे अने आ बाष्प ठंडी पड़ी वरसादना स्वरूपमां पाणी पृथ्वीनी सपाटी पर पड़े छे अने नदीओ द्वारा पाणी समुद्रमां पहोंचे छे, तेने जलचक्र कहे छे। जलचक्र ए खरेखर मृदावरण, वातावरण अने जलावरण तथा सजीवो वच्चे थतुं पाणीनुं चक्रीय वहन छे के सपाटी जळ सूर्य उष्माथी बाष्पीभवन पामी बाष्पमां फेरवाय छे। वनस्पतિઓના બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા અને સજીવોના શ્વસનની ક્રિયા દ્વારા પાણી બાષ્પમાં ગુમાવાય છે। આ બાષ્પ વાતાવરણમાં ઊંચે જઈને ઠંડી પડે છે। સંઘનન દ્વારા વરસાદ, બરફ, હિમ સ્વરૂપે પૃથ્વી પર પાણી પાછું ફરે છે। વરસાદ સ્વરૂપે આવતા પાણીનો કેટલોક ભાગ ભૂમિમાં શોષાઈ ભૂમિ જળ તરીકે વહે છે, તો કેટલુંક ભૂમિય જળ ઝરણા દ્વારા સપાટી પર આવે છે। વરસાદ સ્વરૂપે આવતા પાણીનો કેટલોક ભાગ જળાશયો, નદી, કૂવા વગેરેમાં આવે છે। જો આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે સૂર્યના પ્રકાશથી પાણી ગરમ થાય છે, ગરમ થઈને એનું બાષ્પીભવન થાય છે। બાષ્પીભવન થતાં એનું બાષ્પોત્સર્જન એટલે કે વરાળ બની અને ઊંચે સુધી જાય છે। ઊંચે જઈને સંઘનનની પ્રક્રિયા થાય છે, જેથી વાદળા બંધાય છે। આ વાદળા ક્યારેક વરસાદ સ્વરૂપે, હિમ સ્વરૂપે અને પાછું પુનઃપ્રાપ્ય જળ તરીકે પાછું પૃથ્વી ઉપર આવે છે। આ ચક્ર વારંવાર ફર્યા કરે છે એટલે એને જલચક્ર કહે છે। આપણા રોજિંદા ઉપયોગ માટે આ જળનો ઉપયોગ કરવામાં આવે છે। તો વનસ્પતિઓ મૂળ દ્વારા ભૂમિય જળનું શોષણ કરે છે। અન્ય સજીવો જેમ કે જીવજંતુઓ, સ્થળજ પ્રાણી વિવિધ ક્રિયાઓમાં પાણીનો ઉપયોગ કરે છે। પાણી ઘણા બધા પદાર્થોને દ્રાવ્ય કરવા માટે સક્ષમ દ્રાવક છે। પાણી જ્યાં જ્યાંથી પસાર થાય તેમ તેમ તેમાં વિવિધ ખનિજો દ્રાવ્ય થાય છે। આ રીતે નદીના વહેતા પાણી દ્વારા ઘણા પોષક દ્રવ્યો સપાટીથી દરિયા કે સમુદ્રમાં જાય છે અને દરિયાઈ સજીવોમાં ઉપયોગમાં લેવામાં આવે છે। દરિયાઈ અને સમુદ્રમાં આવતું પાણી પુનઃ બાષ્પીભવન પામે છે અને જલચક્ર ચાલતું રહે છે। હવે જોશું નાઇટ્રોજન ચક્ર। તો નિવસન તંત્રમાં જોવા મળતું સૌથી અગત્યનું પોષક ચક્ર નાઇટ્રોજન ચક્ર છે। નાઇટ્રોજનનું પ્રમાણ હવામાં 78% જેટલું વાયુ સ્વરૂપે રહેલું છે, પણ અમુક બેક્ટેરિયા અને લીલ કે નાઇટ્રોજનનો ઉપયોગ સીધે સીધો કરી શકે છે, આપણે કરી શકતા નથી। બેક્ટેરિયામાં આવે છે કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા કે નાઇટ્રોજન વાતાવરણમાંથી નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલો છે, છતાં પણ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા તેનો સીધો ઉપયોગ કરી શકે છે। અને બીજું જોવા જાય તો નીલ હરિત લીલ, આ લીલ અને બેક્ટેરિયા નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકે છે। સજીવોમાં પ્રોટીનના બંધારણીય એકમ એમિનો એસિડ તેમજ ન્યુક્લિક એસિડ, આરએનએ અને ડીએનએ જેવા જટિલ કાર્બનિક અણુઓના નિર્માણ અને કેટલાક વિટામિન્સ માટે નાઇટ્રોજન પોષક તત્વ અગત્યનું છે। જૈવિક રીતે અગત્યના સંયોજનો આલ્કેલોઇડ અને યુરિયામાં બંધારણીય ઘટક નાઇટ્રોજન હોય છે। તો નાઇટ્રોજનનું સ્થાપન, બધા સજીવો મુક્ત નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી, આથી વાતાવરણના નાઇટ્રોજનનું તેના ક્ષારોનું રૂપાંતર થવાની ક્રિયાને
નાઇટ્રોજન સ્થાપન કહે છે. ફરી એકવાર તો વાતાવરણના નાઇટ્રોજનનું તેના ક્ષારોમાં રૂપાંતરણ થવાની ક્રિયાને નાઇટ્રોજન સ્થાપન કહે છે. હવે નાઇટ્રોજન સ્થાપન બે રીતે જોવા મળે છે. એક તો છે રાસાયણિક નાઇટ્રોજનનું સ્થાપન અને બીજું છે જૈવ નાઇટ્રોજન સ્થાપન. તો રાસાયણિક નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતના થાય છે? તો આકાશમાં વીજળીના ચમકારા દ્વારા ઊંચા તાપમાને અને ઊંચા દબાણે વાયુરૂપમાં નાઇટ્રોજનનું તેના ઓક્સાઇડમાં NO2માં સ્થાપન થાય છે. આ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ સ્વરૂપે વરસાદના પાણી સાથે મૃદાવરણ અને જલાવરણમાં પ્રવેશે છે. ત્યારે વિવિધ સજીવો દ્વારા તેનો ઉપયોગ થાય છે. હવે છે જૈવ નાઇટ્રોજન સ્થાપન. તો રાસાયણિકમાં નાઇટ્રોજન સ્થાપન કરતાં જૈવ નાઇટ્રોજન સ્થાપન અનેક ગણું વધારે હોય છે. તેમાં સજીવો ભાગ લે છે. પેલું છે સિંબી કુળની વનસ્પતિ કે જે કઠોળમાં હોય છે. મૂળમાં વિશિષ્ટ પ્રકારની સંરચના, એમાં મૂળ ગંડિકામાં રહેલા સહજીવી બેક્ટેરિયા એટલે કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા, ભૂમિમાં રહેલા કેટલાક મુક્તજીવી બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપનની ક્ષમતા ધરાવે છે. આ સજીવો વાતાવરણમાં નાઇટ્રોજનનું એમોનોફિકેશન ક્રિયા દ્વારા એમોનિયામાં રૂપાંતર કરે છે. એમોનિયા નાઇટ્રીકરણ ક્રિયા દ્વારા નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં ફેરવાય છે. ફરીવાર જોઈએ તો નાઇટ્રોજનનું એમોનિફિકેશન ક્રિયા દ્વારા એમોનિયામાં રૂપાંતર થાય છે અને એ એમોનિયાનું નાઇટ્રીકરણ ક્રિયા દ્વારા નાઇટ્રાઇટ એટલે કે NO2 અને નાઇટ્રેટ એટલે NO3માં ફેરવાય છે. હવે છે વાતાવરણમાંનો નાઇટ્રોજન, એનું નાઇટ્રોજનનું સીધું સ્થાપન કોણ કરે છે? તો લીલી વનસ્પતિ એટલે કે સિંબી કુળની વનસ્પતિ. એનો ઉપયોગ ડાયરેક્ટ કોણ કરી શકે છે? તો પ્રાણીઓ. હવે જે તે સમયે પ્રાણીઓના મૃતદેહમાંથી એમોનિયાનું શું થાય છે? વિઘટન થાય છે. આ એમોનિયાનું નાઇટ્રિફિકેશન થતાં નાઇટ્રાઇટ અને નાઇટ્રસ એમાં ફેરવાય છે. વરી પાછો એનો ઉપયોગ કોણ કરે છે? તો લીલી વનસ્પતિઓ. હવે એમોનિયા કેવી રીતના ઉત્પન્ન થાય છે? તો વાતાવરણમાંનો નાઇટ્રોજનનું શું થાય છે? એમોનોફિકેશન થાય છે એટલે એનું રૂપાંતરણ એમોનિયામાં થાય છે અને એમોનિયાનું નાઇટ્રીકરણ થાય છે. એમાંથી નાઇટ્રાઇટ અને નાઇટ્રેસ એ બે વાયુઓનો ઉત્પન્ન થાય છે. અને બીજી રીતે જોવા જઈએ તો વાતાવરણમાંનું નાઇટ્રોજનનું સ્થાપન થઈ અને એ જ એમોનિયાનું શું થાય છે? નાઇટ્રિફિકેશન થાય છે એટલે એ એમોનિયાનું નાઇટ્રિફિકેશન થઈ નાઇટ્રાઇસ અને નાઇટ્રેસ બને છે. એનું પાછું ડી નાઇટ્રિફિકેશન થઈને વાતાવરણમાં પાછો ભળી જાય છે. આ ચક્ર વાતાવરણમાં ચાલ્યા જ કરે છે. હવે છે જૈવ ઘટકોનું નાઇટ્રોજનમાં વહન. તે એમોનિયમ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટનું વનસ્પતિઓ શોષણ કરી તેમને એમિનો એસિડમાં ફેરવે છે. એમિનો એસિડનો ઉપયોગ પ્રોટીન નિર્માણ માટે થાય છે. ખાસ ઉપયોગી છે તો એમિનો એસિડનો ઉપયોગ પ્રોટીનના નિર્માણ માટે થાય છે. હવે એનો પુનઃ પ્રવેશ કેવી રીતના થાય છે પર્યાવરણમાં? તો જ્યારે વનસ્પતિઓ અને પ્રાણીઓનું મૃત્યુ થાય છે ત્યારે મૃતદેહો ભૂમિમાં ઉમેરાય છે. ભૂમિમાં રહેલા કેટલાક બેક્ટેરિયા વિવિધ સંયોજનો આવેલા નાઇટ્રોજનનું નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં પરિવર્તન કરી ભૂમિમાં પાછા મુક્ત થાય છે. તેમનો વનસ્પતિ ફરી ઉપયોગ કરી શકે છે. તમે આમાં જોઈ શકો છો કે લીલી વનસ્પતિ એમાંથી ડાયરેક્ટ કોણ મેળવી છે? પ્રાણીઓ મેળવે છે. પ્રાણીઓ જ્યારે ત્યારે એના મરણ પામે ત્યારે એના મૃતદેહમાંથી બેક્ટેરિયા દ્વારા એનું વિઘટન થઈને એમોનિયા વાયુ બને છે અને એનું બેશ અને એનું નાઇટ્રીકરણ થઈ નાઇટ્રાઇટ અને નાઇટ્રેસમાં રૂપાંતર થાય છે અને પાછું નાઇટ્રાઇટ અને નાઇટ્રેસ વાતાવરણમાં જઈ અને પાછું શું કરે છે? લીલી વનસ્પતિ પાછો એનો ઉપયોગ કરી લે છે. તેમનો વનસ્પતિ ફરી ઉપયોગ કરે છે. પછી છે ડી નાઇટ્રિફિકેશન. તો કેટલાક બેક્ટેરિયા એટલે કે સ્યુડોમોનાસ એ નાઇટ્રાઇટ અને નાઇટ્રેટનું અણુ સ્વરૂપે નાઇટ્રોજનમાં રૂપાંતર કરે છે. આમ નાઇટ્રોજન પુનઃ વાતાવરણમાં
પ્રવેશે છે. આમ વાતાવરણમાં નાઇટ્રોજન પોતાના મૂળભૂત સ્વરૂપથી પસાર થતા ભૂમિ અને પાણીમાં સાદા અણુઓના સ્વરૂપમાં ફેરવાય છે. તે સજીવોમાં વધારે જટિલ અણુઓના સ્વરૂપમાં ફેરવાય, અંતે તે સામાન્ય સ્વરૂપમાં વાતાવરણમાં પાછો આવે છે. હવે જોશું કાર્બન ચક્ર. પૃથ્વી પર કાર્બનના ઘણા વિવિધ સ્વરૂપો જોવા મળે છે. એમાં હીરો અને ગ્રેફાઇટ એના બે મૂળભૂત સ્વરૂપો મળી આવે છે. તો વાતાવરણમાં સંયોજન સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ તરીકે, જ્યારે મૃદાવળમાં વિવિધ પ્રકારના ખનિજોમાં કાર્બોનેટ અને બાયકાર્બોનેટ તરીકે કાર્બન મળી આવે છે. હવે સજીવોમાં કાર્બનનું મહત્ત્વ કેટલું છે? તો બધા જ સજીવોમાં કાર્બન આધારિત અણુઓ કાર્બોદિત, ચરબી, ન્યુક્લિક એસિડ અને વિટામિન છે. વિવિધ પ્રાણીઓનું બાહ્ય કંકાલ અને અંત કંકાલ કાર્બોનેટ ક્ષારોનું બનેલું છે. હવે છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ. તો આપણે આગળ જોયું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પણ તેનો મહત્ત્વનો ભાગ ભજવે છે. તો ક્લોરોફિલ ધરાવતા બધા જ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા તેનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે, અને આ ગ્લુકોઝ અણુ બીજા પદાર્થમાં રૂપાંતર પામે છે અને સજીવોના મહત્ત્વના અન્ય અણુઓનું સંશ્લેષણ કરવા માટે ઉર્જા આપે છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉમેરો તો કેવી રીતના થાય છે? તો જીવન સજીવોમાં ઉર્જા મેળવવાની શ્વસન ક્રિયામાં ગ્લુકોઝનો ઉપયોગ થાય છે. શ્વસનની ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરી કે કર્યા વગર ગ્લુકોઝમાંથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પન્ન થાય છે, અને આ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઉમેરાય છે. દહનની ક્રિયા, જેમાં રસોઈ માટે ઉષ્મા મેળવવા, પરિવહન માટે ઉદ્યોગોમાં બળતણનો ઉપયોગ થાય છે, તેના દ્વારા ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઉમેરાય છે. જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને મોટા પ્રમાણમાં અશ્મિ બળતણના ઉપયોગ સાથે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની ટકાવારી બમણા પ્રમાણમાં વધી છે. કાર્બનનું વિવિધ ભૌતિક તેમજ જૈવિક ક્રિયાઓ દ્વારા પુનઃ ચક્રીયકરણ થાય. સજીવોમાં કાર્બનનું મહત્ત્વ જોયું, હવે આપણે કાર્બન ચક્ર વિશે જોશું. તો વાતાવરણમાં રહેલું કાર્બન ડાયોક્સાઇડ છે તે સંપેલા જાય છે પાણીના કાર્બોનેટ સ્વરૂપે, એટલે એમાંથી શું થાય છે, એનું નિર્માણ લાઇમસ્ટોન એટલે કે ચૂનાનો પથ્થર, અને એ જમીનમાં ભળે છે. બરાબર, જમીનમાં ભળતાની સાથે અમુક એવી પ્રક્રિયા થાય છે કે જેમાંથી ફરીથી એમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. બીજું છે પ્રકાશ સંશ્લેષણ, એટલે વનસ્પતિ એટલે કાર્બન સંયોજન એટલે વનસ્પતિ, વનસ્પતિમાંથી જાય છે કોલસો. બરાબર, એટલે આપણે દહનની પ્રક્રિયા કરી અથવા તો ગરમી ઉત્પન્ન કરવા માટે, એટલે કે રસોઈ બનાવતી વખતે કોલસાનો ઉપયોગ કરી, એમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ હવામાં ભળી જાય છે. પછી છે પેટ્રોલિયમ એટલે કે એનું પણ દહન થતાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. અને કાર્બનિક સંયોજનોમાં આવે છે પ્રાણી. તો પ્રાણીના જે તે સમયે મૃતદેહો, એમાંથી અમુક ટકા ભાગ છે એ શ્વસનમાં ઉપયોગ કરે છે, અને એનું વિઘટન એટલે કે મૃતદેહોનું વિઘટન અમુક બેક્ટેરિયા દ્વારા થાય છે. આ બેક્ટેરિયાઓ હવામાં ભળી જાય છે અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારી દે છે. આ ચક્ર વાતાવરણમાં ચાલ્યા જ કરે છે, એટલે એને પુનઃ ચક્રીયકરણ જૈવિક ક્રિયાઓ કહેવાય છે.